આપ કોઈ મજામાં હશો હું પટેલ સૃષ્ટિબેન ઓમ સાંજેના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિષય ગણિત ધોરણ આઠ ચેપ્ટર નંબર માય નોટબુક પહેલું છે વ્યાખ્યા કોઈ પરિમાણીય આકાર તો જવાબ લખો કેટલીક ક્ષમતલ આકૃતિઓને બે જમા બે જ માપ હોય છે લંબાઈ અને પહોળાય એને શું કહેવાય દ્વિપરિમાણીય આકાર કહેવામાં આવે છે બીજું છે વ્યાખ્યા લખો ત્રિપરિમાણીય આકાર કેટલાક ઘન પદાર્થને ત્રણ માપ હોય છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રીજું છે દ્વિપરિમાણીયના આકાર લખો તો જેને બે જ પરિમાણીય હોય એટલે કે લંબાઈ અને પહોળાઈ હોય એના નામ લખવાના છે તો લખો ત્રિકોણ ચોરસ લંબચોરસ અને વર્તુળ ચોથું છે ત્રિપરિમાણીય આકાર લખો તો લખો સમઘન નડાકાર શંકુ અને ગોલક એટલે જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય ત્રણેય લખવાના છે દ્વિપરિમાણીને ટુ આકૃતિ કહેવાય અને ત્રિપરિમાણીને થ્રીડી આકૃતિ પણ કહેવામાં આવે છે પાંચમું છે નીચેના આકાર ઓળખી તેનું આકારનું નામ તે દ્વિપરિમાણ્ય છે કે ત્વિપરિમાણ્ય છે તે લખો તો પહેલો આપણને આકાર કયો આપ્યો છે સમઘન આપ્યો છે હવે સમઘન છે એ કેવો આકાર છે ત્વિપરિમાણીય આકાર છે તેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ હોય છે બીજું છે લંબઘન લંબઘન પણ કેવો છે ત્રિપરિમાણીય આકાર છે જેને લંબાઈ પોળાઈ અને ઊંચાઈ હોય છે ત્રીજો આકાર છે વર્તુળનો તો વર્તુળ આકાર છે દ્વિપરિમાણીય આકાર છે છે ચોથું ચોરસ ચોરસ પણ કેવો આકાર છે દ્વિપરિમાણીય આકાર છે પાંચમું છે લંબચોરસ લંબચોરસ પણ કેવો આકાર છે દ્વિપરિમાણીય આકાર છે જેને લંબાઈ અને પહોળાઈ બે જ હોય છે

દ્વિપરિમાણીય આકૃતિ છે જેને લંબાઈ અને પહોળાઈ બે જ હોય છે અથવા તો લંબાઈ જ હોય છે સાતમું છે નીચેનામાંથી કઈ દ્વિપરિમાણીય પ્રકારની આકૃતિ છે તમે જોઈ શકો છો કે ગોળ છે એ કેવી આકૃતિ થાય ત્રિપરિમાણે લમઘન પણ ત્રિપરિમાણ તો આમાંથી એક પણ આકૃતિ દ્વિપરિમાણીય આકૃતિ નથી આઠમું છે ગોળો એ દ્વિપરિમાણીય પ્રકારની વસ્તુ છે ના ગોળો એ કેવી આકૃતિ છે ત્રિપરિમાણીય આકૃતિ છે નવમું નડાકાર એ ખાલી જગ્યા પ્રકારની વસ્તુ છે નડાકાર એ કેવી આકૃતિ છે ત્રિપરિમાણીય આકૃતિ છે દસમું વર્તુળ એ ખાલી જગ્યા પ્રકારની આકૃતિ છે વર્તુળ એ કેવી આકૃતિ છે દ્વિપરિમાણીય આકૃતિ છે અગિયારમું નીચેનામાંથી કઈ ત્રિપરિમાણીય વસ્તુ છે ત્રિપરિમાણીય ચોરસ છે એ કેવી આકૃતિ થઈ દ્વિપરિમાણીય વર્તુળ પણ કેવી છે દ્વિપરિમાણીય અને શંકુ એ કેવી આકૃતિ છે ત્રિપરિમાણીય આકૃતિ છે બારમું છે લંબચોરસ એ ત્રિપરિમાણીય આકૃતિ છે ના લંબ ચોરસે કેવી આકૃતિ છે દ્વિપરિમાણીય આકૃતિ આકૃતિ છે તેને લંબાઈ અને ભોળાઈ બે માપ હોય છે એટલે જવાબ આવશે ખોટું તેરમું છે નીચેનામાંથી કઈ ત્રિપરિમાણીય વસ્તુ છે તો જો ઓપ્શનમાં શું છે સમઘન છે વર્તુળ છે અને ચોરસ છે ચોરસ એ કેવી આકૃતિ છે તો કે દ્વિપરિમાણીય આકૃતિ છે અને વર્તુળ પણ કેવી આકૃતિ છે તો કે દ્વિપરિમાણીય આકૃતિ છે સમઘન કેવી આકૃતિ છે થ્રી આકૃતિ છે એટલે કે ત્રિપરિમાણીય આકૃતિ છે એટલે જવાબ આવશે એ ચૌદમું છે નીચે દર્શાવેલા આકાર કયા આકાર કે આકારોમાંથી બનેલો છે તે જણાવો તો પહેલી આકૃતિ કઈ છે નળાકાર ઉપર શંકુ આપેલો છે જોઈ શકો છો કે નીચેની જે આકૃતિ રહી આ રીતે એ શું છે નળાકાર છે અને ઉપર જરૂરી એ કયો આકાર છે શંકુ આકાર છે તો જવાબ આવશે જવાબ આવશે નળાકાર ઉપર શંકુ બીજી આકૃતિ જુઓ તો કઈ આકૃતિ છે પોલો નળાકાર ત્રીજી આકૃતિ છે લંબચોરસ ચોરસ અને ચોથી આકૃતિ છે પોલો અર્ધગોલક ગોલક બરાબર પંદરમું જુઓ તો શું કહે છે પંદરમું કે શંકુ ઉપર અર્ધગોલક હોય તેવા આકારની બે વસ્તુઓના નામ લખો શંકુ ઉપર શું હોવું જોઈએ અર્ધગોલક હોવો જોઈએ તો કે આઈસક્રીમ કોણ છે બીજું શું આવશે ભમરડો સોળમું છે એક જ વસ્તુઓને જુદા જુદા પરિપ્રેક્ષકથી અલગ અલગ આકારે જોઈ શકાય છે તો કે હા સત્તરમું છે રમવાના પાસાના તળિયાનો આકાર ખાલી જગ્યા હોય છે રમવાના પાસાનો જે તળિયું હોય એ કેવા આકારનું હોય છે તો કે ચોરસ આકારનું હોય છે તો જવાબ આવશે એ અઢારમું છે લમખન ડબ્બાના તળિયાના નીચેનો ભાગ ખાલી જગ્યા હોય છે લંબઘન ડબ્બો એનો તળિયો કેવો હોય તો કે ચોરસ હોય છે અથવા તો લંબચોરસ હોય ઓગણીસમું કબાટના તળિયાનો આકાર લંબચોરસ હોય છે તો કબાટનો તળિયો કેવો હોય લંબચોરસ હોય છે એટલે જવાબ આવશે સાચું વીસમું ખાલી જગ્યાના તળિયાનો આકાર વર્તુળ હોય છે તો શંકુ હોય છે રમવાનો પાસાનો તળિયાનો આકાર તો કેવો હોય તો કે ચોરસ હોય ત્રિકોણનો આકાર કેવો હોય તો કે રેખાખંડ હોય પછી શંકુ છે શંકુની આકૃતિ તમે જોઈ શકો છો અહીંયા શંકુ છે આપણને અહીંયા આકૃતિ આવી તો શંકુનું તળિયું કેવું થયું વર્તુળ થાય તો કોનું તળિયું વર્તુળ થાય શંકુનું તળિયું વર્તુળ થાય એટલે જવાબ આવશે સી એકવીસમું મુછે દિવાસળીના પેટીના તળિયાનો આકાર ખાલી જગ્યા હોય છે તો દિવાસળીના પેટીના તળિયાનો આકાર કેવો હોય લંબચોરસ હોય બાવીસમું મુછે એક કિલોગ્રામના વજનિયાના તળિયાનો આકાર ખાલી જગ્યા હોય છે વજનિયા વજન્યું જે કેવો કેવા આકારનું હોય સટકોણ આકારનું હોય છે ત્રેવીસમું કબાટના ઉપરનો ભાગ ખાલી જગ્યા હોય છે તો કબાટના ઉપરનો ભાગ કેવો હોય લંબચોરસ આકાર હોય છે ચોવીસમું છે નડાકારના તળિયાનો આકાર વર્તુળ હોતો નથી નડાકાર હોય એનો આકાર કેવો હોય નડાકારના તળિયું હોય તમે જોઈ શકો છો નડાકારનું તળિયું પણ કેવું હોય વર્તુળ હોય છે ને આપણને એવું કીધું છે કે વર્તુળ હોતો નથી એટલે ખોટું આવશે પચીસમું છે નીચે કેટલીક વસ્તુઓના માપ આપેલા છે તેની બાજુથી જોતા આગળથી જોતા અને ઉપરથી જોતા કેવો દેખાશે તે ઓળખી બતાવો તો આ જે આપણે આકૃતિ આપી છે તો ઉપરથી આગળથી અને બાજુથી બરાબર એ રીતે તમારે ઓળખવાની છે તો પહેલી આકૃતિ શું આવશે સામેથી અથવા બાજુથી બીજી આકૃતિ આવશે ઉપરથી અને ત્રીજું આવશે આગળથી એ જ રીતે બીજું જુઓ પહેલામાં આવશે બાજુથી બીજામાં આવશે આગળથી અને ત્રીજામાં આવશે ઉપરથી ત્રીજું છે એમાં પહેલામાં આવશે ઉપરથી બીજામાં આવશે બાજુથી અને ત્રીજામાં આવશે આગળથી ચોથી આકૃતિમાં જો આવશે બાજુથી બીજામાં આવશે આગળથી અને ત્રીજામાં આવશે ઉપરથી એ જ રીતે પાંચમી આકૃતિ છે પહેલામાં આવશે આગળથી બીજામાં આવશે બાજુથી અને ત્રીજામાં આવશે ઉપરથી છઠ્ઠું આ પચીસમો પ્રશ્ન છવ્વીસમો પ્રશ્ન શું આપ્યું છે આપણને નીચે આપેલી વસ્તુઓને સામેથી જોતા બાજુઓથી જોતા અને ઉપરથી જોતા તે કેવો દેખાશે તે આકાર દોરવાનો છે જો એક કિલોગ્રામનું એવું આપ્યું છે તેને સામેથી જોતા કેવો લાગે બાજુથી જોતા અને ઉપરથી જોતા એ તમારે આકૃતિ દોરવાનું છે બીજું આપ્યું છે આપણને રકાબી અને કપ એ રીતે એની પણ આકૃતિ દોરવાની છે બાજુથી સામેથી અને ઉપરથી પાણીની બોટલ આપી છે અને રમવાનો પાસો આપ્યો છે આ ચાર આકૃતિ તમારે દોરવાની છે બરાબર હવે છે સત્યાવીસમું કે ચિત્ર દોરવા માટે દ્રષ્ટિકોણ ખૂબ જ અગત્યનો છે પરંતુ નકશા માટે દ્રષ્ટિકોણનું મહત્ત્વ નથી એટલે જવાબ આવશે સાચું અઠ્યાવીસમું છે નકશામાં દર્શાવેલ અંતરે જમીન પરના વાસ્તવિક અંતરને સમ પ્રમાણમાં હોય છે સાચું ઓગણી ઓગણત્રીસમું આપણી જરૂરિયાત મુજબના માપના નકશાઓ તૈયાર કરવા નિશ્ચિત ખાલી જગ્યા ધ્યાનમાં લેવામાં આવે છે શું લેવામાં આવે છે પ્રમાણ માપ ધ્યાનમાં લેવામાં આવે છે ત્રીસમું એક નકશામાં ખાલી જગ્યા સ્કેલ માપ હોય છે એક નકશામાં કેટલું માપ હોય એક જ સ્કેલ માપ હોય છે એકત્રીસમું ખાલી જગ્યામાં સ્કેલ માપનો ઉપયોગ કરી વિશાળ જગ્યાઓને મર્યાદિત કરવામાં આવે છે તો શું આવશે નકશો બત્રીસમું છે ખાલી જગ્યા દ્વારા નિશ્ચિત વસ્તુઓ સ્થળની અન્ય વસ્તુ સ્થળની સાપેક્ષમાં દર્શાવાય છે એટલે શું આવશે તો કે નકશો તેત્રીસ મુ છે નકશામાં જુદા જુદા સ્થળને દર્શાવવા માટે જુદા જુદા સંકેતોનો ઉપયોગ કરવો પડે છે તો આવશે સાચું ચોત્રીસમું છે નકશામાં નજીકની વસ્તુને મોટી અને દૂરની વસ્તુને નાની દર્શાવવી જરૂરી છે જવાબ આવશે ખોટું પાંત્રીસમું છે કોઈ પણ સ્થળનો નકશો તૈયાર હંમેશા ખાલી જગ્યાથી દેખાતા દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તો શું આવશે ઉપર ઉપર છત્રીસમું છે એક ગામનો નકશો નીચે આકૃતિમાં દર્શાવેલો છે નકશા પરથી માગ્યા મુજબના જવાબ આપો અહીંયા આપણને તળાવ કેવા રંગનું છે બ્લુ રંગનું ફાયર સ્ટેશન લાલ રંગનું બજાર નારંગી રંગની શાળા પીળા રંગની બગીચો લીલા રંગનો કોમ્યુનિટી હોલ કથ્થાઈ રંગનો અને હોસ્પિટલ જાંબલી રંગની અને બસ સ્ટેશન ગુલાબી રંગનું આપ્યું છે પહેલું છે માર્ગડી અને ગાંધી રોડ જ્યાં મળતા હોય ત્યાં ચોકડી કરો બરોબર તો આવશે તમારે જ્યાં કરતું હોય માર્ગ ડી છે ક્યાં છે તો તમે જોઈ શકો છો કે માર્ગ ડી અહીંયા છે એ અને ગાંધી રોડ છે તો ગાંધી રોડ ક્યાં એવો છે અહીંયા તો ગાંધી રોડ જ્યાં મળે તે તમારે ચોકડી કરવાની છે બીજું છે તળાવથી બગીચા સુધી પહોંચવાનો ટૂંકો માર્ગ ચડાવ તળાવ ક્યાં છે તો કે અહીંયા છે અહીંયાથી આપણે કયા માર્ગે જવાનું છે તળાવથી બગીચા સુધી પહોંચવાનું છે બગીચા સુધી કયો માર્ગ આવે તો કે માર્ગ એ આવે એટલે જવાબ આવશે માર્ગ એ ત્રીજું છે પ્રાથમિક શિક્ષ પ્રાથમિક શાળાની દક્ષિણ દિશામાં કોમ્યુનિટી હોલ દેખાય છે આ પ્રાથમિક શાળા છે એની દક્ષિણ દિશા કઈ ઉપર ઉત્તર નીચે દક્ષિણ તો દક્ષિણ દિશામાં છે કોમ્યુનિટી હોલ તો શું આવશે સાચું માધ્યમિક શાળાની કઈ દિશામાં બસ સ્ટેશન છે તો તમારે જોવાનું કે માધ્યમિક શાળાની કઈ દિશામાં બસ સ્ટેશન છે તો કે ઉપર છે એટલે કે ઉત્તર દિશામાં છે પાંચમું હોસ્પિટલની કઈ દિશામાં વસાહત છે તો હોસ્પિટલ છે એની કઈ દિશામાં વસાહત આવે તો કે પૂર્વ દિશામાં આવે બીજું છે ધાર ફલક જ્યાં મળે છે તેને ધાર કહે છે ત્રીજું શિરોબિંદુ ધાર જ્યાં મળે છે તેને શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે આડત્રીસ છે ધાર રેખાખંડ સ્વરૂપે હોય છે તો જવાબ આવશે ઓગણ ચાલીસમું છે ખાલી જગ્યા બિંદુ સ્વરૂપે હોય છે શું બિંદુ સ્વરૂપે હોય શિરોબિંદુ હોય છે ચાલીસમું છે બહુ વ્યાખ્યા પો સામાન્ય બહુ ફલક જ્યારે બહુ ફલકના દરેક ફલક સામાન્ય ફલક હોય અને તેના દરેક શિરોબિંદુઓ ઉપર સરખી સંખ્યાના ફલક મળતા હોય તેને સામાન્ય બહુફલક કહેવામાં આવે છે એકતાલીસમું છે નીચેના પૈકી કોને એક જ શિરોબિંદુ હોય તો કે ઘન ગોળ અને લમઘન એમાંથી એક પણ આવે ને કેમ કે બધાને શિરોબિંદુ અલગ અલગ હોય છે બેતાલીસમું મૂછે બહુ ફલકો કેટલા પ્રકારના હોય છે અને કયા કયા તો કે બે પ્રકારના હોય છે પહેલું છે પ્રિઝમ અને બીજું છે પિરામિડ તેતાલીસમું મૂછે પ્રિઝમ એટલે શું તો કે જે બહુ ઉપણનો પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ જતુષ્કોણ હોય તેને પ્રિઝમ કહેવામાં આવે છે ચુમ્માલીસમું ખાલી જગ્યાને શૂન્ય શિરોબિંદુઓ હોય છે ઘોડાને શૂન્ય શિરોબિંદુઓ હોતા નથી પિસ્તાલીસમું ખાલી જગ્યા બહુકોણના પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ફલકો ત્રિકોણ આકારના હોય છે તો જવાબ આવશે પિરામિડ છેતાલીસમું છે પિરામિડ બહુકોણમાં ત્રિકોણાકાર ફલકો એક જ શિરોબિંદુઓમાં મળે છે તો જવાબ આવશે સાચું સુડતાલીસ મૂછે પ્રિઝમ અને પિરામિડ તેના પાયા પરથી ઓળખાય છે તો જવાબ આવશે સાચું અડતાલીસ મૂછે ત્રિકોણ ત્રિકોણીય પિરામિડનો પાયો ખાલી જગ્યા હોય છે ત્રિકોણીય પિરામિડનો પાયો કેવો હોય ત્રિકોણ હોય છે ઓગણપચાસ મૂછે બહુ ફલકને ત્રણ ત્રિકોણ ફલક હોય તે શક્ય છે તો કે ના પચાસ મૂછોલ્યા વગરની અને પાસાવાળી પેન્સિલ એ કેવા પ્રકારનો છે તો શું છે એક જાતનો પ્રિઝમ છે એકાવનમું છે રમવાના પાસો એ ખાલી જગ્યા છે તો કે રમવાના પાસો એ શું છે પ્રિઝમ છે સાચું બાવનમુ છે ચતુષ ફલકને ખાલી જગ્યા બાજુઓ હોય છે કેટલી બાજુ હોય ચાર બાજુઓ હોય છે ત્રેપનમું આપેલા ફલકની સંખ્યા ખાલી જગ્યા અથવા તેથી વધુ હોય તે તેવા ફલકવાળો બહુ ફલક બની શકે તો કે હા ચોથું ચાર ચોપનમું છે પ્રિઝમના પાયાની બાજુઓની સંખ્યા દર વધારતા જોઈ જઈએ તેમ તેનો આકાર ખાલી જગ્યા જેવો બને કોના જેવો બને નડાકાર જેવો બને પંચાવનમું છે પિરામિડના પિરામિડના પાયાની બાજુઓની સંખ્યા વધતી જાય તેમ તેનો આકાર ખાલી જગ્યા બને જો પ્રિઝમ હોય તો નડાકાર અને પિરામિડ હોય તો શંકુ યાદ રાખજો પ્રિઝમ હોય તો નળાકાર અને પિરામિડ હોય તો શંકુ છપ્પન મુ છે જે ઘન ઘનાકારને છ ફલક અને બાર ધાર હોય તેને ખાલી જગ્યા કહે છે શું કહેવાય કેટલા શિરો બિંદુઓ હોય તો કે આઠ શિરોબિંદુઓ બિંદુઓ હોય છે સત્તાવનમું છે જે ઘણાકારને વીસ ફલક અને બાર શિરોબિંદુ હોય તેને ખાલી જગ્યા ધાર હોય કેટલી ધાર હોય ત્રીસ ધાર હોય કઈ રીતે નક્કી થાય યુલનનું સૂત્ર મૂકીને તમારે ગણવું પડે અઠ્ઠાવનમું છે ખાલી જગ્યાને બે સપાટી હોય છે તો કોને બે સપાટી હોય શંકુને બે સપાટી હોય છે ઓગણસાઠમું છે ગોળાને શૂન્ય શિરોબિંદુઓ હોય છે હા ગોળાને શિરોબિંદુઓ હોતા નથી એટલે જવાબ આવશે સાચું સાહીઠમું છે ચોરસ પ્રિઝમ એ સઘન જેવો જ હોય છે ના એટલે શું આવશે ખોટું એકસઠ એકસઠમું લખો યુલણનું સૂત્ર જણાવો તો કે કયું સૂત્ર છે એફ વત્તા વી ઓછા બી બરાબર બે બાસઠમું છે યુલનના સૂત્રનો ઉપયોગ કરી અજ્ઞાત સંખ્યાઓ મળો તો કે એફ બરાબર વીસ આપ્યા છે આપણને વી બરાબર ચૌદ આપ્યા છે ને એની કિંમત શોધવાની છે તો સૂત્ર કયું છે એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે તો કે એફની જગ્યાએ વીસ વત્તા વીની વત્તા ચૌદ ઓછા ઈ બરાબર બે બરાબર ની આ બાજુ જશે એટલે ઈ કેવા થઈ જશે પ્લસ અને આ બે આ બાજુ આવે એટલે કેવા થઈ જાય માઈનસ વીસ ને ચૌદ ચોત્રીસ અને ચોત્રીસ માંથી બે જાય એટલે બત્રીસ તો કે બત્રીસ બરાબર ઈ આભાર અસ્તુ